અક્ષેશ. જય સચિદાનંદ. હલો પૂજ્યશ્રી, ગઈકાલે આપની વાણીમાં બહુ સુંદર ફોડ પડ્યા સંસ્કારના, એ પછી માન્યતા, અભિપ્રાય અને વર્તનની મિકેનિઝમનો પણ અદ્ભુત રજૂઆત થઈ. હવે પ્રશ્ન એ થાય છે કે ફાઇલ વનના અભિપ્રાયને જોવા જાણવા કઈ રીતે? હવે આપણી પાસે એટલે વર્તન દેખાય છે, વર્તન ઉપરથી અભિપ્રાયને કઈ રીતે પેલા એ કરવા? પરમ દિવસે અમારે જીડીમાં નિમેશભાઈ હતા, નિમેશભાઈ એમનો અનુભવ શેર કરતા હતા ને એ વખતે એમને વાત કરી કે વર્તન ઉપરથી પાછળ જવાનું છે, પણ પછી બહુ એમને વાત બીજા પાટા ઉપર ચડી ગઈ. તો હવે આ અભિપ્રાયને જોવા કઈ રીતે? બુદ્ધિએ જે પુરાવા ભેગા કર્યા છે એ કઈ રીતે જોવા? એ તો કેવું છે કે જે વ્યવહાર બને ને એની પર નિરીક્ષણ હોય આપણો, કે કેમ વાંકી વાણી નીકળી, કેમ આગ્રહી વાણી નીકળી, કેમ આ ભૂલ કાઢી એમની. એટલે આપણે ફાઇલ વનથી જુદા પડી નિષ્પક્ષપાતી રીતે ઓબ્ઝર્વેશન કરીએ કે ફાઇલ વનનો ટુ સાથે, ફાઇલ થ્રી સાથે, ફાઇલ ફોર સાથે કેવો વ્યવહાર બને છે. એ દેખા એ ત્યાં સુધી તો થાય છે, પણ હવે એની પાછળ આ બુદ્ધિએ પુરાવા ભેગા કર્યા છે આ માન્યતા માટે, આ પુરાવા ભેગા કરીને માન્યતાને અભિપ્રાયમાં ઘાડ કરી દીધી છે. હવે આ જે આખી મિકેન, હા એટલે અહીંથી શરૂઆત થશે. પહેલાં તો સહજ ઓબ્ઝર્વેશનમાં લો કે કેવો વ્યવહાર કરે છે, પછી બીજો ભાગ એ લો કે એને દુઃખ થાય એવો વ્યવહારના પ્રતિકપણ કરો, પછી સામાયિકમાં ચોક્કસ કયા આધારે દુઃખ થાય એવી વાણી નીકળે છે, આપણે કંઈ જોઈએ છે એની પાસે, એને કંઈ બનાવવો છે, એને સુધારવો છે, એ બગડી ગયેલો દેખાય છે, એ ઊંધો ચાલે છે એવું દેખાય છે, એને સીધો કરવો છે, કે પ્રકૃતિ સહજ એને ચાલવા દેવી છે અને આપણે એને એન્કરેજ કરવો છે, શું કરવું છે આપણે, એ પાછળ ઓબ્ઝર્વેશન સ્ટડી કરવો જોઈએ. અને આપણી પાસે વાત આવે કે ખબર પડે કે આ ઊંધું કર્યું એણે, તો ઇમોશનલ થઈને સુધારવા માટે સીધા સ્ટેપ લઈએ કે જરૂર નથી, એક ઓબ્ઝર્વેશન કરો કે આ વાત આવી છે પણ ખરેખર શું છે, ખરેખર ઊંધું છે. પછી ઓબ્ઝર્વેશન કરીને પછી કોઈક દાડો પૂછીએ, ખરેખર આપણને પુરાવા મળે કે આ બહુ ઊંધું થઈ ગયું છે, બેટા તને ખબર પડી આપણાથી આવું થયું, શું થયું, હે આવું થઈ ગયું, તને ગમ્યું આવું આપણા થાય તો સારું કહેવાય, સારું તું પ્રતિક્રમણ કરજે, અથવા બેટા તું નક્કી કરજે આપણે પાછા ફરી જવું છે, હવે ઊંધું નથી કરો, તેને સમજાવીને તો આપણો અભિપ્રાય હશે ને, આ બગડી ગયો ને આવું ઊંધું કર્યું, આપણે ખાનદાનીનું નામ બોળી નાખ્યું, એટલે આપણું માન છે, આપણે સુધારવાના આગ્રહી છીએ, એ બગડી ગયેલો એવો આપણી અભિપ્રાય છે, એ બધું પકડાશે આપણને, ઇમોશનલ થયા ને એટલે અભિપ્રાય છે જ સમજી જ લેવાનો. હા અભિપ્રાય છે, કારણ કે વર્તન સામેવાળાને દુઃખવાળો થાય છે, એટલે અભિપ્રાયથી જ વ્યવહાર છે. હા કયો અભિપ્રાય નિરીક્ષણ કરશું તો ખબર પડશે. હવે સામેવાળાને કહેવા કે એનો ખાલી ફાઇલ વનનો જ જે અભિપ્રાય છે જેના લીધે આ વર્તન થાય છે એની ઉપર ફોકસ કરવું છે, ત્યાં પાછળ જવું છે. એ જ વાત છે કે એના વ્યવહારથી આપણને અહીં શું ઊભું થયું એની ઉપર ચોખ્ખો કરો, આપણને શું દેખાવું જોઈએ, શુદ્ધાત્મા જ દેખાવો જોઈએ, રિલેટિવમાં ફાઇલ છે દેખાવી જોઈએ, સંભાવે નિકાલ કરવો છે દેખાવો જોઈએ, વ્યવસ્થિતને તાબે દેખાવું જોઈએ, એ પાંચ આજ્ઞાપૂર્વક દેખાતું નથી અભિપ્રાય છે જ, હું બાપ છું અભિપ્રાય છે, એ છોકરા બગડી ગયા સુધારવા પડશે મારે, મારી જવાબદારી છે, એટલે એ બધો કસાયો જ પછી કકડાટ કરાવે છે. એટલે આ અભિપ્રાયની માન્યતાથી કસાયો ઊભા થાય છે અને એ કસાયો પછી એને દુઃખ આપે છે અને આપણને ઇમોશનલ રાખે છે. એટલે ઓબ્ઝર્વેશનથી બધું થશે, નિરીક્ષણ કરો અને બેટા તું એટલે એને સહજ એને ખીલવા દો કે તું શું કરીશ આ જગાએ, કેવી રીતે કરીશ, સારી રીતે તને ગમશે ને, ફાવશે ને, આટલા ખર્ચામાં પહોંચી વળીશ ને, એને ખીલવા દો એને સહજ. આપણે એટલી બધી સલાહ કે સૂચન કે એટલું બધું એને ના સમજાવી દો કે એને મૂંઝાઈ જાય, એને ખીલવા દો સહજ, એને એની પોતાની રીતે કેવા સ્ટેપ લે છે ઓબ્ઝર્વેશન તો કરો, પછી એને ખૂટતું હશે તો સલાહ લેશે, તો આપણે કહીએ બેટા આ જગ્યાએ આવું કરાવી શકાય, તને ઠીક લાગે એમ આગળ વધે એમાં. હવે આ ઓબ્ઝર્વેશન નિરીક્ષણ માટે વાતચીતનો પ્રયોગ ક્યાં શું એટલે? એટલે આપણે કોઈ રીતે બંધાવવું નથી અભિપ્રાયથી, આગ્રહથી, આ બધું ધાર્યું કરીને બાળકો સાથે વ્યવહારમાં આપણે કસાયવાળા થઈશું ને,
કશા એટલે આંધળો થઈ ગયો, પછી એ કશું દેખી બાળકો કે કોઈના પણ વ્યવહાર અંડર એન્ડ કહો કે સહધ્યાયી કહો કે ઉપરી કહો, ત્રણ જ લેવલો છે દુનિયામાં. તો એ પોતાની જાતને જુદી પાડીશું ને તો પછી બધા જોડે એડજસ્ટમેન્ટ લેવાની શું જ પડશે. તમે અક્ષયભાઈને પકડો કે જો આ તે પકડ પકડીને ખોટી તારી, તો પ્રેમથી વાત કરે એની સાથે, એટલે તમે દેખાડશો ને, તમે જુદા પડશો ને, તો જ ફાઇલ વનની પ્રકૃતિ ઓળખાવાની શરૂઆત થશે. પછી કશાએ ઓળખાવાની શરૂઆત થશે, અભિપ્રાયો, પકડો, આગ્રહો અને પેલા અપેક્ષાઓ બધું દેખાતું થશે આપણને કે કેમ આવું કર્યું. આ મન વચન કાયા તો પરિણામ છે, વચ્ચે કશાયો કારણો છે, અને એની ઉપર આપણે જાણનાર સમજી શકનાર જુદા છીએ. તો આ વાણી વિચાર વર્તનથી કારણો ઉપર આપણી દ્રષ્ટિ રહેશે ને તો આ કશાયો ચોખ્ખા કરવાની રીત આપણ જડશે. પછી જય સચિન મહેશ. જય સચિનભાઈ બોલો. જો ભાઈ આ એક નંબરનો પ્રશ્ન. હા, ઋણાનો બંધ જે છે ને એ સમજવું દીપકભાઈ, એમાં ખરેખર હિસાબની હદ ક્યાં સુધી હોય અને મારી અણસમજણ ક્યાંથી શરૂઆત થાય? કારણ કેટલીક વાર નજીકના સંબંધોમાં છેક છે ને અંતરકરણ સુધી અસરો પહોંચતી હોય છે, તો એ પણ ઋણાનો બંધમાં જ જાય. આપણને ખબર પડવા છતાં રોકી શકતા ના હોઈએ અને વિચારરૂપે અથવા મનમાં કેટલો સમય ચાલુ જ હોય, તો ખરેખર પૂજ્ય શ્રી ઋણાનો બંધ કયા ભાગને ગણવો? ઋણાનો બંધ એટલે શું હોય છે કે આ જગત બધું ડિમાન્ડ અને સપ્લાયના હિસાબે બંધાયેલું છે. જેમ નોકરી આપણે દુકાનવાળો હોય ને એ માલ લઈને બેસે છે અને ઘરાક માલ લેવા આવે છે, કારણ એને જોઈએ છે અને આપવું છે. એવું આ મા બાપ અને છોકરા તો કે ઋણાનો બંધ આને જ કહેવાય. એ છોકરાને ગયા ભાવમાં આપણે હિસાબ એવો બંધાયો છે કે આપણે સપ્લાય કરવાનું અને એને લેવાનું, એ બધા હિસાબ બંધાયેલા. રાગ અહીં માલ સામાન અને પૈસાનો વ્યવહાર હોય છે, એ રાગ દ્વેષના હિસાબ હોય છે. એટલે એ કંઈક બોલે તો આપણને દુઃખ ઊભું થાય, આપણે કંઈક બોલીએ એને સુખ લાગે અથવા દુઃખ લાગે, એ દુઃખ સુખ આપતા 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 હિસાબ પૂરા થાય એટલે છૂટા પડે. હિસાબ પૂરા થાય ત્યાં સુધી એકબીજાને કાં તો સુખ આપે કાં તો દુઃખ આપે. રાગના હિસાબમાં સુખ અપાયા કરે, દ્વેષના હિસાબમાં દુઃખ અપાયા કરે. સુખ દુઃખના હિસાબ પૂરા કરતાં કરતાં હિસાબ પૂરા થાય એટલે છૂટા પડે. એટલે આ ઋણાનો બંધ આવું હોય છે. અને આપણને અણસમજણ ક્યાંથી શરૂ થાય છે? તો કે આપણને મોટા મોટી અણસમજણ કે હું મહેશ છું, પછી પૈણ્યા એટલે હું પતિ છું, બાબલું જન્મે એટલે હું બાપ છું, એ બધી અણસમજણો જેમ સંયોગ ઊભો થાય ને તે અણસમજણે ઊભી થઈ જ જાય છે. કારણ એ અજ્ઞાન છે આપણને, ખરેખર હું કોણ છું જાણતા નથી. એટલે આપણે જ્ઞાન મળ્યું તો હવે આપણે સમજતા થયા કે ના, હું તો શુદ્ધાત્મા છું, ફાઇલ વન જુદા છે, એના બાળકો છે, એનો એક કોઈનો પતિ થાય, કોઈનો પિતા થાય, કોઈનો પુત્ર થાય, હું શુદ્ધાત્મા છું. એટલે આપણી મૂળ બ્લન્ડર્સ રૂપે અણસમજણ તૂટી. હવે મિસ્ટેક રૂપે છે બાપપણું, એ મિસ્ટેક કહેવાય, તણીપણું એ મિસ્ટેક કહેવાય. એટલે એ બધી હવે ધીમે ધીમે સમજણ બદલતા જાઓ કે આ ફાઇલ છે, વ્યવસ્થિત છે, સમજાવીને વ્યવહાર કરો. કોઈ કોઈનું બંધાયેલું નથી, કોઈ દુઃખી થવા મા બાપને ત્યાં જન્મ લેતું નથી, સુખી થવા ઈચ્છતા હોય છે. કોઈને દુઃખ આપવાનો અધિકાર નથી. મા બાપે બાળકોને સુખ થાય એવું કરવું જોઈએ. કચકચ કરીએ, આગ્રહ રાખીએ, ભૂલ કાઢીએ, દુઃખ આપીએ, એ બધા ભાગમાં જાગૃત થઈને પ્રતિકોણ કરીને પાછા ફરો. આ સમજણ સુધારવાની જરૂર છે. એટલે ગત ભાવમાં દીપકભાઈ એ જ અહંકાર હોય શું, ગત ભાવમાં એ અહંકાર જ. અહંકાર તો હતો પણ અહંકાર તે દાડે મગનભાઈ નામનો અહંકાર હોય, આજે થાય મહેશભાઈ નામનો અહંકાર. હું મહેશ છું, અહંકાર તો એનો જ છે. એના રાગ દ્વેષ બધો સ્ટોક એની પાસે છે અને એ જ સ્ટોકને લઈને જેમ ગ્રાહક કોણ ભેગા થાય કે દુકાનમાં અમુક માલ છે એના આધારે ગ્રાહક ભેગા થાય. કપડાની દુકાન હોય ને તો કરિયાણું લેવા ના આવે, અને કરિયાણાની દુકાન હોય તો કપડું લેવા ના આવે. બરાબર. એટલે જેવો માલ હોય ને એવા ઘરાક ભેગા થાય. એટલે આપણા છોકરા આપણા ઘરાક શબ્દ મોઢે નહીં કહેવાનું પણ અંદરખાના વજનો કે આપણો માલ ખાલી કરવા માટે ઉપકારી નિમિત્તો છે. ખાલી નિમિત્ત સ્વરૂપે જ એ લોકો હોય, બાકી ગાંઠ ગાંઠ આપણી જ હોય. એમનોય માલ જુદો હોય, એમના મન વચન કાયાથી આપણી પાસે માલ આવે, આપણા મન વચન કાયાથી એમને માલ જાય. એ સામસામે બધું હોય હિસાબ પૂરા થવા માટે. આપણે તો જ્ઞાનપૂર્વક જવું છે. એની ભૂલ લાગતી હોય, કચાશો લાગતી હોય તો પ્રાર્થના કરીએ, સમજણ પાડીએ, એને ભૂલ કાઢીએ તો પ્રતિક્રમણ કરીએ. એટલે જ્ઞાને કરીને જાઓ.
અચ્છા એક બીજું પણ છે, આ ઋણાનુબંધ જે જોડાયેલું હોય એ સ્થળ અને કાળને ની અસરો હોય છે એમાં? હોય ને, એ એ એ એ રાગ નામનો ભાવ કે દ્વેષ નામનો ભાવ, એ ભાવ પછી એનાથી દ્રવ્ય ચાર્જ થાય, એ ચાર્જ થયેલું દ્રવ્ય કાળ ક્ષેત્ર નિમિત્તો દ્વારા પૂરું થાય. એટલે એ ભાવ જે કર્યો ને એ જ કાળ ક્ષેત્ર દ્રવ્ય સંજોગ નિમિત્તને ખેંચી લાવશે. એટલે બધું જોઈન્ટ જ હોય, એ અસર અસર કરતાં એના નિમિત્તે જ બધું ખાલી થાય. અમુક ક્ષેત્રમાં અમુક કાળે અમુક વ્યક્તિ સાથે અમુક ભાવ ખાલી થાય. પછી અત્યારે દીપકભાઈ તમારી સાથે હું જે સમજવાનો પ્રયત્ન કરું છું એ પણ ઋણાનુબંધમાં જ જાય છે તમારી સાથે? એ ઋણાનુબંધ પેલી અપેક્ષા એ કે મારે જ્ઞાન પીરસવું છે, તમારે જ્ઞાન જોઈએ છે, એટલે હિસાબવાળા ભેગા થઈ ગયા. જય સચિદાનંદ. જય સચિદાનંદ. નિરાલી ATPL. જય સચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. એટલે 2015ની જે PMHC શિબિર હતી ને ત્યાંથી નક્કી કર્યું હતું કે હવે ફાઇલ ટુને દુઃખ નથી આપવું, તે બાબતે ખાસ નક્કી કર્યું હતું કે હવે આવું ન થવું જોઈએ. એટલે છેલ્લી બે પ્રકૃતિની પારાયણ અને PMHTની શિબિર પછી થોડીક એટલે ઢીલી પડી નિરાલી, અને પુરુષાર્થમાં થોડીક સફળતા મળ્યું એવું લાગે. એટલે ફાઇલ ટુને દુઃખ આપવાનું બંધ થયું, એક વર્ષમાં ખૂબ જ પરિણામ સારું દેખાયું છે. પરંતુ એવું લાગે કે આ એક જ ફાઇલ ઉપર ફોકસ થયું હોય ને કે દુઃખ નથી આપવું એવું લાગે, અને બીજી ફાઇલો સાથે તો કકડાટ ને બધું થયા રાખે દુઃખ અપાય, ખાસ કરીને ફાઇલ 3 અને 4 સાથે હજુ કકડાટ થાય છે. બાબો છે કે બેબી? બેબી, બંને બેબી છે. બંને બેબી? હા. હું એટલા માટે પૂછું કે બેબી હોય તો મમ્મીને શું શું થાય, બાબો હોય તો મમ્મીને શું શું થાય, પછી આગળ કહો. એટલે સૌથી મોટી કેવી ભૂલ થાય તો કે ત્યાં બધું જતા વાય જાય બંને માટે. મેં કર્યું હોય ને અત્યાર સુધી કંઈ કંઈ કે તમારા માટે મેં આટલું કર્યું, આવું ધ્યાન રાખ્યું બધું, અત્યારે શિબિર છે તો એટલે એવું થાય કે તમારી શિબિર આવે ત્યારે હું બધું તમારું સાચવી લઉં, તમારી એક્ઝામ્સ હોય તો સાચવી લઉં, તો તમે બે કેમ મારું ન સાચવો, કે તમે બે કેમ ઉણોદરીમાં જમીનો લ્યો, એ બધું થયા રાખે. એટલે આવું બધું કકડાટ થયા જ રાખે. ધીમે ધીમે આપણે કહે છે ને હૈયો બાળવા કરતા હાથ બાળેલા શું ખોટા, એટલે એવું જ કરવું પડે. એટલે થોડું થોડું કરી નાખવાનું, થોડું થોડું. એ લોકોને કહે બેટા તું અહીં આવી જા, તું લોટ બાંધી નાખ, બેટા તું આવી જા, થોડું શાક તમારી નાખ, હું આ કુકર મૂકવા માંડું, ભાતને શાક ચડાવી દઉં, ફટાફટ બધું પતાવી નાખીએ. એડજસ્ટમેન્ટ કરો ને કંઈક. કારણ શું છે કે એમને આનંદ થાય, સુખ થાય એવું કરવાનું. અને એક વસ્તુ તો ચોક્કસ સમજી લેજો કે હું તમારું આટલું બધું કરું છું એ આપણી ગરજે કરીએ છીએ કે એ લોકોની ગરજે કરો છો? એટલે આપણી ગરજે. તો પછી આપણી ગરજે કરેલી વસ્તુને સંભળાવવાની હોય નહીં કે મેં તમારી માટે કેટલું કર્યું, હું ગાયા કરું તમારી માટે કેટલો સત્સંગ કરું છું, તો સારું કહેવાય. એટલે મારી ગરજે કરું છું અને તમે ના સુધર્યા, એટલે કે વડવડ કરા કે આટલો સત્સંગ કર્યો તોય તમે સુધરતા નથી. એટલે મારે સમજવું છે, દાદાનું જ્ઞાન મને શું કહે અંદરથી કે તે કેવો સત્સંગ કર્યો કે આ સુધર્યા નહીં, એટલે તારું જ બગાડેલું છે, તારું સુધારવાની જરૂર છે. એટલે વધારે મારે સુધારવાની જરૂર છે કે મારો એક શબ્દ એવો નીકળવો જોઈએ કે એનો ફેરફાર થાય, માટે એમનો ફેરફાર નથી થતો એ મારી નબળાઈ છે, મારી કચાશ મારે સુધાર સુધાર કરવાની. હું એવું ભૂલ કાઢું જ નહીં તમારે કોઈની. તમે કહો મને આવું ઊંધું સમજાયું છે એટલે હું સમજો કહો આપણે સમજણવાળામાં બહુ મોટી ભૂલ થઈ ગઈ લાગે છે, હવે સરથી સમજણ પાડું. એટલે ગરજ મારી છે, હું તમારી પર ડિપેન્ડન્ટ રહું જ નહીં, તમને તમારી ભૂલ કાઢું જ નહીં. એ રીતે મા બાપે છોકરાને સંભળાવાય નહીં તારી માટે મેં શું શું કર્યું, એ તો દયા છે છોકરાને. તો જો એક શબ્દ વાંકો બોલે ને તો આપણને પરસેવો થઈ જાય, શાને માટે મને જન્મ આપ્યો, એ બધું કંઈક બોલે તો આપણને કેટલું ખરાબ લાગે. એટલે આપણે તેમેથી એડજસ્ટમેન્ટ કરવું. બેટા 3 જ દિવસ છે, હા થોડુંક સ્પેશિયલ કિચન, આ વખતે તું સ્પેશિયલ કિચનમાં જજે, એટલું ફાઇન હોય છે ને ત્યાં, ચાલ હું પણ આવીશ તારી સાથે, આપણે બધા જઈને સ્પેશિયલ કિચનમાં જમી આવો, કંઈક એડજસ્ટમેન્ટ કરો, ખુશ થઈ જાય, દુઃખ ના લાગે. એ લોકોને પેલું ના સંભળાવવાનું, શું મનમાં નહીં રાખવાનું મેં આ લોકોને કેટલું કેટલું કર્યું, એ અપેક્ષા તો બહુ માર ખવડાવે. એટલે ગઈ શિબિરથી આટલું ફાઇલ 2 માટે થયું થોડુંક તો રિઝલ્ટ આવ્યું, તો આ વખતે તમે આશીર્વાદ આપો કે ફાઇલ 3 અને 4 માટે પણ. હા ચોક્કસ, ધીમે ધીમે વધારશે. અહીં અનુભવ થયો ને એ અનુભવ તમારી પાસે રહેશે, કેવા એડજસ્ટમેન્ટ કરવાથી દુઃખ નથી અપાતું, તેવા એડજસ્ટમેન્ટ અહીં પણ કરીએ દુઃખ નહીં અપાય,
અને આ શરીર તો ઘસાઈ જવાનું છે, તો થોડું ઘસીને એ લોકોને આનંદ થાય એવું કરજો. જય સત્યાનંદ. ચેતના સૌસાણી. ખરેખર આપણે કહીએ પણ મા બનવું બહુ અઘરું છે એ હવે સમજાય છે, કે જ્યારે અમે નાના હતા ત્યારે અમારા મા બાપે અમને એડજસ્ટમેન્ટ લેતા લેતા શીખવાડતા શીખવાડતા આજ અત્યારે જ્યારે મા બન્યા ત્યારે ખબર પડી કે આ બહુ અઘરું છે એમ. અને ચોથા નંબર મમ્મીને કેટલા એડજસ્ટમેન્ટ લેવા પડ્યા છે. હા, આપણે લીધે એ આપ કે ને મુજ વીતી તું જે વીત હશે ત્યારે સમજાશે. પછી મારે ચાર નંબરની ફાઇલ છે એને થોડીક પ્રકૃતિ થોડીક ગુસ્સાવાળી છે પણ ઘણું એડજસ્ટમેન્ટ લઈએ છીએ, તો એ સાત ધોરણ સુધી તો ઝીરો જ માર્ક્સ લઈને ટેસ્ટમાં આવે, માન માન પાસ થાય. તો રોજ એને સમજાવું કે તું ઝીરો માર્ક્સ લઈને આવે ને પણ તોય તારે મને ટેસ્ટ બતાવવાનો, ખોટું નહીં બોલવાનું. જ્યારે હું ઓફિસથી આવું ત્યારે પૂજ્યસી જેમ 70 માર્ક્સ લઈને આવ્યો હોય ને એવી રાહ જોઈને બેઠો હોય કે જ્યારે મમ્મી આવે ને ત્યારે હું પહેલાં મારો ટેસ્ટ બતાવી દઉં. ટેસ્ટ બતાવે ને પછી હું કશું બોલું નહીં, મોટું બગાડ્યા વગર કશું એને કહોય નહીં. અને પછી થોડી વાર થાય એટલે આવે, પછી મમ્મી તમને દુઃખ થયું ને મારા ઝીરો માર્ક્સ આવ્યો એનું તમને દુઃખ લાગે ને? મેં કીધું ના દુઃખ નથી લાગતું, પણ એક દિવસ તું વિચાર કર કે આ ઝીરોની આગળ 5 આવશે, 6 આવશે, 7 આવશે, તારે એટલી મહેનત કરવી પડશે એની પાછળ. જેમ હું અત્યારે તું દેખાશ કે મમ્મી મહેનત કરે છે મમ્મી પપ્પા, એમ તારે પણ મહેનત કરીશ તો જ તારા ટકા આવશે. અત્યારે એ સાત ધોરણ સુધી એવી રીતે ધીમે ધીમે ચાલ્યો, આઠમા ધોરણથી એનું પ્રગતિ થઈ. પૂજ્યસી એના ટ્યુશન સરને એક જ વાર મળવા ગઈ હતી ત્યારે કીધું હતું કે આની પ્રકૃતિ એટલી ફાસ્ટ છે કે તમે જેવું કહેશો ને એવું કરશે, પણ સમૂહમાં નહીં, એ એકલો પડે એને સાઈડમાં એની ભૂલ હોય ને એને સાઈડમાં લઈ જઈને તમારે એક જ વાર કહેવાનું કે તારી આ ભૂલ છે એ તારે સુધારવાની. એને મને એક જ વાર આટલા વર્ષની અંદર એક જ વાર કીધું કે તમે ધીમે બોલશો ને એ મને જલ્દી સમજાશે, તમે ફાસ્ટ બોલશો ને એ બધું યાદ નહીં રહે મને. એની પ્રકૃતિ આજે એટલી હોશિયાર બહુ છે, પણ આ જ્યારે આપણે બધા વાલીઓ જ્યારે 90% 99% આ જ્યારે બધા વાલીઓ વાત કરે ને ત્યારે મને ખરેખર અંદરથી દુઃખ થાય કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે 90% લાવ્યા હતા, કોઈ દિવસ નથી લાવ્યા. આપણા મા બાપે આપણા માટે એટલી જ મહેનત કરી છે, તો આજે આપણે છોકરાઓ પાસે એટલી આશા રાખીએ કે 90% લાવે. તો આજ એ બાળક મારો 4 નંબરની ફાઇલ આજે 12 સાયન્સની એક્ઝામ આપી દીધી પૂજ્યસી. મેં વિચારે નહોતો કર્યો કોઈ દિવસ કે આ બાબો 12 સાયન્સ ભણશે, ને આજે હમણાં એનું રિઝલ્ટ છે 17 તારીખ. અત્યારે મારી સાથે આવ્યો તો કે મેં કીધું જ્યારે તમે બરોડા ખાતમુહૂર્તમાં આવ્યો ને ત્યારે મેં દર્શનમાં આવ્યો ત્યારે મેં કીધું, મેં પૂજ્યસીને કહેજે હું 12 સાયન્સમાં જોઉં, તો મને એ સવાલ કરે કે મમ્મી આપણે પૂજ્યસીને કહેવાનું ના હોય, પૂજ્યસીને અંદરથી ખબર જ હોય એવા સવાલો આપણને કરે, ત્યારે ખરેખર એમ થાય કે પૂજ્યસી ખરેખર આ દાદાનું જ્ઞાન ખરેખર અજબ છે. કનુભાઈ પટેલ, સિહોર. જય સચિદાનંદ. દીપકભાઈ, આપણે ગઈકાલના સત્સંગમાં વાત થઈ કે બિલીફ બદલવાની વાત થઈ, તો આ બિલીફ બદલાય ન બદલાય એ બધું વ્યવસ્થિતમાં જાય કે સ્વતંત્ર પુરુષાર્થમાં જાય? એ આપણે કહે ને કે પુરુષાર્થ ભાગમાં મૂકો ને. હા હા, એ બદલાય એટલે કેવું હોય છે કે બિલીફ એ સંજોગાધીન નથી, એ આપણો પુરુષાર્થ છે. આપણે નક્કી કરીએ કે ના મારે કોઈ દુઃખ આપવું નથી, પછી દુઃખ અપાઈ જવું એ વ્યવહાર વર્તન વ્યવસ્થિતને આધીન. આ નક્કીપણું એ આપણો ભાગ પુરુષાર્થમાં મૂકીએ છીએ. હા હા, આગળનો ભાગ જુદો છે. અક્રમ વિજ્ઞાનના આધારે હું શુદ્ધાત્મા છું, રાઈટ બિલીફ મળી ગઈ, હવે આ બધું. પણ તોય આ બિલીફને આપણે એકાંતે વ્યવસ્થિતને તાબે નથી મૂકતા. જાગૃતિ, બિલીફ, નિશ્ચય એ બધું સ્વતંત્ર પુરુષાર્થના ભાગમાં મૂકીએ છીએ આપણે, કે જેથી કરીને આ બિલીફના આધારે પછી વ્યવસ્થિત રિઝલ્ટ આવતું જાય. ઊંધી બિલીફ હોય તો ઊંધું રિઝલ્ટ આવે, છતી બિલીફ હોય તો છતું રિઝલ્ટ આવે. રિઝલ્ટ આવવું એ વ્યવસ્થિતને તાબે કહેવીએ છીએ. કારણ કે ગઈકાલના જ તે સીડીમાં જોયું કે સત્તાવાહી અવાજ, તો આ મારો સત્તાવાહી અવાજ બહુ છે, તો એ મારે એવું નક્કી કરે ને કે આ સત્તાવાહી અવાજમાંથી મારે નીકળવું છે કે ખોટું છે, એવી રીતના કઈ રીતનું? એ કનુભાઈને તમારે કહેવાનું, કનુભાઈ સત્તાવાહી અવાજ એ કહે ને કે એ કોઈને દુઃખ થાય કે સુખ થાય? દુઃખ જ થાય છે. હા, અને આપણી પર સત્તાવાહી કોઈ ચલાવે તો અપમાન જેવું લાગે. પછી તો પછી કોઈને વિતરાગ વિજ્ઞાનમાં સત્તાવાહી હોવું જ ના જોઈએ, કારણ બધા આત્મા છે, ઇક્વલ છે. કોઈ નીચા ના ગણશો, કોઈ ઉપરી ના થશો,
ઉપરી જગતમાં કોઈ કોઈનું હતું નહીં, છે નહીં, થશે નહીં, એવું આ સ્વતંત્ર જગત છે. એટલે આ સત્તાવાહી રહેવું ને બહુ માર પડે, કુદરતના એટલા બધા ફટકા પડશે, તમને ઘોડાની ઉપરથી ઉતરીને લઘુત્તમ થવું પડશે એક દાડો. એટલે સત્તાવાહી જે છે પહેલાં પહેલું ખૂંચવું જોઈએ, જો આપણને ખબર પડી કે આ ખોટું થાય છે એટલે એટલી જાગૃતિ શરૂ થઈ. જ્યાં જ્યાં સત્તાવાહી વપરાય ને ત્યાં પાંચ આજ્ઞા ગોઠવો કે ભાઈ આ વ્યવસ્થિતને આધીન છે, એમાં આપણે આપણું ધાર્યું કરાવવા જઈએ બહુ રિએક્શનમાં માર પડે. આપણે કઈ છૂટો, સમજણનો અધિકાર આપણને છે, પછી પરિણામનો અધિકાર વ્યવસ્થિતને તાબે સોંપી દો. એટલે સત્તા એ કોઈ પણ કાર્ય એકલાથી નહીં થઈ શકે, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સથી જ થઈ શકે. અને સત્તા એટલે શું, તો કહો કોઈની મારે પડી નથી, હું મારી મેળે પતાવી શકીશ, હું એકલો છું. અને એ અહંકારને કુદરત કચડી નાખે કે ભાઈ તું અહંકાર કરે છે, બધાના આધાર વગર થવાનું નથી. એટલે તમારો ભાવમાં નિશ્ચયમાં સત્તા વાપરવાની છે, પછી વહીવટમાં કે વ્યવહારમાં કે બધા નિમિત્તો વચ્ચે કે ને બધાને યોગ્ય લાગે હોવું છે. મારો ભાવ આટલો છે હોય છે, એ ડ્રામેટિક જ હોય છે, પણ સામાવાળાને તો ઘા પડી જ જાય. હા, તો પછી એ કરતા પણ પેસી ગયો, આગ્રહ પેસી ગયો. ભાવ એટલે શું, આગ્રહ વગરનો એને ભાવ કહેવાય. અને આગ્રહ સાથે પેઠવું એટલે પછી પકડ થઈને, પકડ પછી રિએક્શનમાં દુઃખ થાય જ સામાન્ય. ભાવમાં કોઈને દુઃખ ના થાય, ભાવમાં અહંકાર નથી હોતો, સમજણ જ હોય છે. બીજું એક, મને ઘણા ટાઈમ પહેલાં એક વખત આપને એવું થયું કે બ્રહ્મચર્ય સંબંધી, મેં કીધું પૂજ્યશ્રીને કેવું હશે એવું, મને ખાલી બુદ્ધિનો પ્રશ્ન આવ્યો થોડા ટાઈમ પહેલાં, ઘણા ટાઈમ પહેલાં. અને થોડા જ સમયમાં બે ત્રણ દિવસ પછી મને એનો જવાબ સ્વપ્નમાં આવ્યો, જેમાં મેં આપના દર્શન કર્યા, જેમાં આપનું સ્વરૂપ માત્ર 1-1.5 વર્ષનું હતું, એ હજી મારાથી ભૂલાતું નથી. આપના દર્શન થયા ને મને એમ થયું કે ઓ, જય સચ્ચિદાનંદ.